ચાલો જોઈએ એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો આ અ બ ક ત્રણેય સવાલ સ્વાધ્યાય પોથીમાં આવી જાય છે એટલે ફક્ત અત્યારે આપણે સમજવાના છે અને પછી આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું સમજાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો એક મિનિટ માટે આંખ બંધ કરો તો આંખો બંધ કરી હવે હું જે સવાલ બોલું છું એ તમારે સાંભળવાનો છે અ ડીબીએસની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દમાં લખો બ દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો લખો ક દિવ્યેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય મહેમાનને આપો ચાલો આંખો ખોલો હવે જે અનો સવાલ છે એમાં શું આપેલું છે તમારા શબ્દોમાં લખો દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો આ સવાલનો જવાબ આપણે આપણી રીતે પણ લખીએ છીએ હું તમને સમજાવું છું તમારે યાદ રાખવાનું છે દિવ્યેશે શાળામાં રક્ષાબંધનની ઉજવણી આ રીતે કરી છે કે પહેલાં તો વસ્તુ આપણે લખીશું દિવ્યેશ વસ્તુમાં શું લાવે છે મોટી ચણોઠી લાકડાની પટ્ટી કારેલાના બી તારામંડળના નક્કામાં તાર જેવી જે પરચુરણ સામગ્રી છે એ સામગ્રીમાંથી રેશમી દોરો ગૂંથીને ઋને મેઘધનુષના રંગનું કરીને ચાર ચટની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી પછી શું કર્યું રક્ષાબંધનના દિવસે દિવ્યેશે આ રાખડીઓનો બોક્સ લઈને શાળાએ આવે છે શાળામાં આવીને વડ ફરતેના ઓટલે બધા બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓને ગોઠવી દે છે પછી એમના મિત્ર દિવ્યેશના બધા મિત્રો તેની રાખડીઓ જોવા માટે ખરીદવા માટે ટોળે વળી જાય છે ભવ્યા રિયા નેહા શરીફા વગેરેને મનગમતી રાખડીઓ મળી જાય છે સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી હતી દિવ્યેશને રિયાએ રાખડી બાંધી હતી આ યાદ રાખવાનું છે હા દિવ્યેશને કોણે રાખડી બાંધી હતી તો રિયાએ દિવ્યેશને આ દુનિયા છોડી ગયેલી બે વર્ષની નાની બહેન યાદ આવતા શું થાય છે એમની આંખોમાં પાણી આવી જાય છે ને પાણી આ રીતે આપણે
અનો જે સવાલ આપેલો છે રક્ષાબંધનની ઉજવણી શાળામાં કેવી રીતે કરી એ આપણે લખીશું સ્વાધ્યાય પોથીમાં લખીશું બ દિવ્યેશની બહેન વિશે તમે તમે એટલે તમે પોતે શું જાણો છો લખો તો આપણે દિવ્યેશની બહેન વિશે જાણીએ છીએ કે દિવ્યેશની બહેન કેવી હતી ઢીંગલી જેવી કેટલી નાની હતી તો બે વર્ષની દિવ્યેશને ઢીંગલી જેવી બે વર્ષની નાની બહેન હતી દિવ્યેશને ખૂબ લાડ લડાવતો હતો તે થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી એટલે અપ થઈ ગઈ હતી રક્ષાબંધનના દિવસે દિવ્યેશને પોતાની બહેન યાદ આવે છે અને એની આંખોમાં પાણી આવી જાય છે રાઈટ ક દિવ્યેશ તમારો મિત્ર છે તમારો હં દિવ્યેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય મહેમાનને આપો આપણા ઘરે મહેમાન આવે તો આપણે કોનો પરિચય આપવાનો દિવ્યેશનો કેવી રીતે દિવ્યેશ મારો મિત્ર છે અથવા મહેમાનની સાથે એમના બાળકો આવે તમારી સાથે રમે રમે કે નહીં એ લોકોને આપણે આ વાત કરવાની તો તમે કેવી રીતે વાત કરશો કે દિવ્યેશ મારો મિત્ર હતો તે 9 વર્ષનો છે તેના મા બાપ ખૂબ જ ગરીબ છે દિવ્યેશ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો એને જ્યારે સમય મળે એટલે કે ફુરસદના સમયમાં તેના પિતાને તેના પપ્પાને ચાની લારીએ મદદ કરવા માટે જતો હતો તે સંયમી હતો ભણવામાં પણ હોશિયાર હતો અને સાથે સાથે કલા કારીગરી વડે અજબ ચીજોનું સર્જન પણ કરતો હતો રક્ષાબંધનના દિવસે તે સૌને માટે મનગમતી રાખડીઓ બનાવીને લાવ્યો હતો આ રીતે આપણે મહેમાનને પરિચય દિવ્યેશ વિશે આપી શકીએ છીએ અબ ક ત્રણેય સવાલ બરાબર યાદ રહી ગયા તમને રહી ગયા ને હવે આપણે જોઈએ ત્રણ ત્રણના જૂથમાં કામ કરો પાઠના બે ભાગ અહીં આપ્યા છે તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો હવે અત્યારે આપણે ત્રણ ત્રણ જૂથમાં ભેગા થતા નથી સમજાય છે હવે આ બે ભાગ જે પડ્યા છે એમાંથી આપણે નાટક ભજવવાનું છે પેન્સિલ તમારા હાથમાં રાખજો જ્યાં ખાલી જગ્યા હોય જ્યાં લખવા જેવું હોય ત્યાં આપણે લખીશું એક નંબરમાં આપેલું છે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા ખાલી જગ્યા રાખડીઓ ખરીદી સૌ ખુશ ખુશાલ થઈ ગયા હવે જુઓ હવે આમાં આપણે નાટક કેવી રીતે ભજવાનું છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા ખાલી જગ્યા રાખડીઓ ખરીદી સૌ ખુશ ખુશાલ થઈ ગયા કયું નાટક ભજવાનું છે પેજ નંબર 41 ઉપર આપેલ છે જુઓ અહીં રક્ષાબંધના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલો બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો આ કાર્ય આપણે ફક્ત સમજવાનું છે ક્યાં સુધી અહીંયા સુધી ખુશ ખુશાલ થઈ ગયા અહીંયા સુધી તો આપણે જે રીતે આ ફકરામાં આપેલું છે એ રીતે કાર્ય કરવાનું છે આખું કાર્ય આપણે એ રીતે કરવાનું છે એ રીતે નાટક ભજવાનું છે પણ અત્યારે આપણાથી નાટક ભજવી શકાય એમ
નથી એટલે આ રીતે આપણે નાટક જ્યારે સ્કૂલ ખુલે માનો કે આવતા મહિનાની બીજી તારીખે સ્કૂલ ખુલવાનું નામ લે છે 6થી 8 માટે નસીબ જોગે 5મું ધોરણ પણ આવી જાય 4થું ધોરણ પણ આવી જાય તો આપણે આ ક્લાસની અંદર નાટક ભજવીશું તો તમારે શું કરવાનું છે સવાલની અંદર કાંઈ લખવાનું નથી ફક્ત સમજવાનું છે અહીં જે આપેલ રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો અહીંયાથી લઈ અહીંયાથી આખો પેજ તમારે અહીંયા સુધી વાંચી જવાનું છે સૌ ખુશ ખુશાલ થઈ ગયા આપણે આ પ્રવૃત્તિ કરતા હોઈએ નાટક ભજવતા હોઈએ એ રીતે તમારે વાંચી લેવાનું છે એમાં કંઈ લખવાનું નથી સમજાય છે વિદ્યાર્થી મિત્રો આમાં ફક્ત નાટક ભજવાનું છે કંઈ લખવાનું નથી બીજા નંબરમાં આપેલું છે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ ખાલી જગ્યા ડીવીએસ નામ ભીંજાયેલું હતું આપણે છેલ્લા ફકરામાં જોયું ડીવીએસનું નામ ભીંજાયેલું હતું જોયું કે નહીં સેના વડે ટીલડી વડે ગૂંથાયેલું ડીવીએસનું નામ ભીંજાયેલું હતું તો એમાં ક્યાં આપેલું છે પેજ નંબર 42 ઉપર પેજ નંબર 42 ઉપર રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ આ પણ આપણે વાંચી જવાનું છે ક્યાં સુધી અહીંયા ભીંજાયેલું હતું ત્યાં સુધી નાટક કરતા હોય ને એ રીતે આપણે વાંચી જવાનું છે સમજાય છે ઘરે ભાઈ બહેન હોય તો તેમની સાથે પણ તમે નાટક ભજવી શકો છો સમજાય છે વિદ્યાર્થી મિત્રો એટલે લખવાનો નથી ફક્ત નાટક ભજવા માટેનો આ સવાલ આપેલો છે સમજવા માટે હવે આપણે પાછળ જઈએ દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેવતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો ત્રણ વાર બોલવાનું છે અને એક વાર આપણે લખવાનું છે સમજાય છે દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કરતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો તો બૂમ પાડીને એટલે કઈ રીતે બોલવાનું છે હરખ ગેલી આનંદમાં આવી ગયા હોય એ રીતે આપણે હરખ ગેલી એટલે હરખાતા હરખાતા હસતા હસતા ભાઈને કે બેનને બૂમ પાડવાની છે સમજાય છે કેવી રીતે આનંદમાં આવીને સમજાય છે કેટલી વાર બોલવાનું છે ત્રણ વાર સમજાય છે એક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો ચલો આનંદમાં તમારે તમારા ભાઈ અથવા બેનને બૂમ પાડવાની છે સમજાય છે હું મારા ભાઈને બૂમ પાડીશ એ સુનિલ પછી આપણે વાત કરતા હોઈએ વાત કરતા હોય કેવી રીતે ભાઈ આજે આપણે પાણીપુરી ખાવા માટે જઈશું પછી ખાનગી વાત કેવી રીતે કરવાની છે કોઈને ખબર ન પડે એમ ચલો મેં ખાનગી વાત કરી દીધી છે પણ ખાનગી વાત કોઈને કહેવાય નહીં ત્રણ વાર બોલાઈ ગયો હવે એક વાર લખવાનું છે હરખ ગેલી સમજાય છે વિદ્યાર્થી મિત્રો પછી ગિલ્લી દંડા આપણે શું રમવાનું છે ગિલ્લી દંડા
ગિલ્લી દંડા માટે બૂમ પાડવાની છે ભાઈ આપણે ગિલ્લી દંડા રમીશું ધીમેથી આપણે વાત કરતા હોય એમ તમારે મારી સાથે ગિલ્લી દંડો રમવો છે પછી ખાનગી વાત થઈ ગયું હવે લખો આ હ ધીમે ધીમે આપેલો છે ર પછી આ મોટો ધીમે ધીમે કરીને જોરથી બૂમ પાડવા માટે પર્યાવરણ પર્યાવરણ વિશે આપણે વાત કરવાની છે પર્યાવરણ વિશે ખાનગી વાત પણ કરવાની છે અને પછી લખવાનું છે પર્યાવરણ ડિંગા મસ્તી મસ્તી કરતા કરતા ભાઈને બૂમ પાડો બેનને બૂમ પાડો પછી વાત કરો ખાનગી વાત કહો હવે લખો ડિંગા મસ્તી પ્લાસ્ટિક પ્લાસ્ટિકની કોઈ રમત આવે છે દડાની રમત આવે છે એને પણ ધીમેની વાત કરતા હોય એમ બોલો ખાનગી વાત કરો અને પછી લખો પ્લાસ્ટિક ઓક્ટોપસ શું આવે છે પાણી અંદર તમે જોયું કરોડિયા જેવું મોટું પગવાળું આવે છે દરિયામાં ખાસ જોવા મળે છે જળ માછલી જેવું ઓક્ટોપસ નામનું માછલી તમે જોઈ ને ઘણા બધા પગ હોય છે કરુણ્યાની જેમ અને લાંબી પૂંછડી હોય લખો ઓક્ટોપસ આઈસ્ક્રીમ મોમાં પાણી આવી ગયું ને આઈસ્ક્રીમની વાત થઈ ગઈ હવે ખાનગી વાત કરીને આપણે લખવાનું છે આઈસ ક્રીમ શક્તિશાળી ખોરાક ખાઈએ તો શક્તિ મળે શક્તિશાળી બનીએ દૂધ પીએ તો છાશ પીએ તો બને લખો શક્તિશાળી હવે આ જે શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટમાં લખવાનું છે આ શબ્દ જે આપેલા છે એ આપણે નોટમાં લખીશું બૂમ પાડીને વાત કરી હોય ખાનગી વાત કરી હોય એના વાક્ય પણ લખવાના છે તમારે તમારી રીતે લખી નાખવાનું છે નોટની અંદર સમજાઈ ગયું કોને કઈ રીતે બૂમ પાડી છે કોની સાથે શું વાત કરી છે ખાનગી વાત શું કરી છે મને કાંઈ ખબર નથી સમજાય છે તો આપણે સૂચના મુજબ આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખીશું વાક્ય એક એક વાર લખવાનું છે બૂમ પાડી હોય એ વાક્ય લખવાનું વાત કરતા હોય એ લખવાનું અને ખાનગી વાત કરતા હોય એ વાક્ય લખવાનું વાક્ય લખાઈ જાય પછી તમારે આ શબ્દ લખવાના શબ્દ એક જ વાર લખવાના સમજાય છે પાકી નોટમાં શબ્દ એક જ વાર લખવાના છે આપણે જેમ ફકરાનો શ્રુતલેખન કર્યું છે ને ત્યાર પછી સૂચના લખીને આટલું કામ તમારે કરવાનું છે હવે આગળ જોઈએ અ તમને તાળી પાડવી ગમે છે ને અહીં જેટલી તાળી તેટલા અક્ષર જેમ કે ઉદાહરણ આપેલું છે એક એક તાળી હોય તો હું તે મેં જે હે છે છું શું અને તું
एक टाणी में कितना अक्षर छे? एक बे त्रण चार पांच छ सात आठ नौ। तमने ताड़ी पाड़ी गमे छे ने? अहीं जेटली ताड़ी तेटला अक्षर। तो एक ताड़ी है तो कितना अक्षर लखवाना? एक बे त्रण चार पांच छ सात आठ नौ। समझाय छे? आ पण आपणे नोट में लखवानुं छे। बे ताड़ी माटे मारू मारी तमे सारू फर्या। एक ताड़ी माटे एक एक शब्द, आ शब्द ज कहेवाय छे हूँ ते मैं जे हे छे छू सू अने तू। बे ताड़ी माटे बब्बे अक्षरना शब्द, मारू मारी तमे सारू फर्या। केटला शब्द हशे? एक बे त्रण चार पांच शब्द हशे। સમજાય છે? અને બે ટાળીમાં અક્ષર કેટલા થાય છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। કેટલા અક્ષર થાય છે? દસ અક્ષર થાય છે। ત્રણ, ત્રણ તાળીઓ હોય તો ત્રણ ત્રણ અક્ષરના શબ્દ કેટલા લખવાના? એક બે ત્રણ ચાર પાંચ। હવે ત્રણ તાળી હોય તો અક્ષર કેટલા થાય? પાંચ શબ્દ છે, અક્ષર કેટલા થાય? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર। કેટલા અક્ષર થયા? પંદર અક્ષર। આપણે યાદ રાખીશું, એક ટાળીમાં એક શબ્દ છે, કેટલા અક્ષર છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। એટલે આપણે અહીં કૌંસમાં લખી નાખવાનો નવ અક્ષર। બે તાળીમાં કેટલા અક્ષર છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। બે તાળીમાં કેટલા અક્ષર છે? દસ અક્ષર। ત્રણ તાળીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, પંદર અક્ષર છે। તમને તાળી પાડવી ગમે છે ને? અહીં જેટલી તાળી તેટલા અક્ષર, જેમ કે એ રીતે। સમજાય છે? એક તાળીમાં કેટલા અક્ષર આવશે? નવ। બે તાળીમાં કેટલા અક્ષર આવશે? દસ। ત્રણ તાળીમાં કેટલા અક્ષર આવશે? પંદર અક્ષર। આપણે અંતાક્ષરી પણ રમી શકીએ છીએ। આટલું તમારે નોટમાં લખવાનું છે। તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો। તમને બ, તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે? ચાલો આ જ રીતે વાક્ય બનાવીએ। મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો। હવે આપણે શું કરવાનું છે? બે તાળીમાં બે અક્ષર છે મારું, બે તાળીમાં નામ, ત્રણ તાળીમાં માનસી, એક તાળીમાં એક અક્ષર। મારું નામ માનસી છે, હાથી સૂંઢ હલાવે છે। સમજાય છે? તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે? ચાલો આ જ રીતે વાક્યો બનાવીએ। મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો। હવે હું જ્યારે તાળી પાડીશ તમારે શબ્દ બનાવવાનો છે। આમાં તો આવી ગયેલા છે એવા શબ્દ નહીં, બીજી રીતે પણ શબ્દ બનાવી શકાય છે। કેટલી તાળી પડી? બે તાળી પડી। શું લખશો તમે એમાં? ચોપડી કરતાં અલગ, ચોપડીમાં અત્યારે કંઈ લખવાનું નથી, ફક્ત સમજવાનું છે। શું કરશો? ચાલો આપણે બનાવીએ મારા, બે ટાળી પાડી મારા। હવે બીજી બે ટાળી પાડશું મારા માટે, બોલો। બે ટાળી, બબ્બે તાળીના શબ્દ કહી દીધા, મારા માટે
ત્રણ અક્ષરના શબ્દ બોલો ભોજન છે મારા માટે ભોજન છે બની ગયું વાક્ય આ ફક્ત સમજવાનું છે કંઈ લખવાનું નથી સમજાય છે વાક્ય આપણે બનાવે ત્રણ ટાળી પાડીએ ત્રણ ટાળી માટે પણ વાક્ય બને છે ચલો બીજું વાક્ય જુઓ ત્રણ ટાળી પરથી ત્રણ અક્ષરનો શબ્દ બનાવો સવાર બે ટાળી પરથી શબ્દ બનાવો થઈ ગયું છે સવાર થઈ ગયું છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ ફક્ત રમત છે આપણે લખવાનું નથી ફક્ત સમજવાનું છે ત્યાર પછી ક જુઓ જોડીમાં કામ કરો શું આપ્યું છે જોડીમાં કામ કરો એક જોડીદાર તાળી પાડે બીજો વાંચે તે મારું નામ જાનકી છે ફકરો વાંચો મારું નામ જાનકી છે ફકરો ક્યાં આપેલો છે આપણે ફકરો ક્યાં હા અહીંયા પેજ નંબર 45 મારું નામ જાનકી છે એનું શું કરવાનું છે આપણે ફક્ત ફકરો વાંચવાનો છે જોડીમાં કામ કરો એક જોડીદાર તાળી પાડે બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે ફકરો વાંચો હવે તમે તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન કે તમે પોતે મારું છે એટલે શું કરવાનું બે તાળી નામ બે તાળી જાનકી એક બે ત્રણ ત્રણ તાળી છે એટલે એક તાળી એ રીતે તમારે આખા ફકરાની તાળીઓ પાડવાની છે સમજાય છે આ કાર્ય પણ આપણે ઘરે કરવાનું છે લખવાનું નથી અને અહીં વાંચવાનું છે તમારે વાંચતા જવાનું અને તાળી પાડતા જવાનું સમજાય છે જ્યાં ચાર અક્ષર હોય ત્યાં ચાર તાળી પડવાની પાંચ અક્ષર હોય ત્યાં પાંચ તાળી પડવાની એ રીતે ફક્ત તમારે વાંચતા જવાનું ફકર અથવા મમ્મી પપ્પા કે ભાઈ બહેન ધ્યાન રાખશે સમજાઈ ગયું કાંઈ લખવાનું નથી દ તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો આપણે મિત્ર સાથે રમવા નથી ભાઈ બહેન અથવા પપ્પા મમ્મી સાથે રમવાનો જેમ તમે તાળી વધારે પાડશો તેમ આંખના નંબર આવતા નથી આંખને વધારે મહત્વ છે તાળી પાડીએ તો તાળી જેટલી વધારે પાડો એટલું વધારે સારું આપણી આંખ કેવી થઈ જાય ચોખ્ખી થઈ જાય અને બીજું કાંઈ કામ નથી નવરા બેઠા બેઠા રામ 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 બજવાનું સમજાય છે આ કાર્ય ડનું કાર્ય કોની સાથે કરવાનું છે ઘરે મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન સાથે એમાં પણ કાંઈ લખવાનું નથી હવે આપણે સામેના પાને જોઈએ સદ્યપઢીમાં આવે છે એટલે આપણે આમાં લખીશું નહીં ફક્ત સમજવાનું છે આ શબ્દો કયા કુટુંબના છે જરૂર પડીએ શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો તેમને યોગ્ય ખાનામાં લખો તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો અહીં આપેલું છે ફળ નાસપતિ નાસપતિમાં કેટલા અક્ષર છે એક બે ત્રણ ચાર હવે આપણે અહીં શું લખીશું શાકભાજીનું નામ અત્યારે કોઈ લખવાનું નથી ફક્ત એક શાકભાજીનું નામ આપું છું તુર્યું શું લખ્યું છે તુર્યું તુર્યુંમાં કેટલા અક્ષર છે એક બે ત્રણ ચલો વૃક્ષનું નામ લખો અશોક અશોક વૃક્ષ તમે જોયું છે કેટલા અક્ષર છે એક બે ત્રણ એક છોડનું નામ બોલો તુલસી બધાના ઘરે હશે છે કે નહીં તુલસીમાં
કેટલા અક્ષર થયા 1 2 3 એક ઘાસનું નામ બોલો રજકો બધાય જોયો હશે જોયો કે નહીં કેટલા અક્ષર થયા 1 2 3 સમજાય છે આ કાર્ય આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે સ્વાધ્યાય પોથીમાં કરીશું તમારે ફળનું નામ લખવું હોય તમારી રીતે ચોપડીમાં કરી નાખો તો વાંધો નથી તમને મન ગમતું ફળ ફળના અક્ષર શાકભાજીનું નામ શાકભાજીના અક્ષર સમજાય છે એ રીતે આપણે જોઈશું વૃક્ષનું નામ છોડ ઘાસ જે લખવું હોય એ ચોપડીમાં તમારે પૂરવું હોય તમારે તે પૂરી નાખજો હું સ્વાધ્યાયમાં મારી રીતે કરાવીશ આગળ જુઓ આ પણ સ્વાધ્યાયમાં આવે છે કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો તેના ફરતે વર્તુળ દોરો હવે ઉદાહરણમાં આપેલ છે સ્કૂટર બસ વિમાન ટેબલ સાયકલ આ બધા વાહનના નામ આપેલા છે એટલે ટેબલ વાહન નથી એટલે ગોળ કરેલું છે પહેલામાં અક્ષર કેટલા છે સ અને ક બંને જોડેલા છે એટલે 1 2 3 બીજામાં 2 અક્ષર ત્રીજામાં 3 અક્ષર સમજાય છે પછી ટેબલને કાઢી નાખો એટલે 0 કરી દેવાનો આ ગણતરીમાં લેવાનો નથી છેલ્લે 1 2 3 4 અહીં અક્ષર આપેલા છે ચાલો જોઈએ આપણે પૂરી નાખીએ બીજા નંબરમાં નહીં અહીંયા દીપડો વાઘ સિંહ દુક્કર જીરાફ જોયું આમાંથી બધા આપણને લાગે છે દીપડો જંગલમાં રહે છે વાઘ જંગલમાં રહે છે સિંહ જંગલમાં રહે છે દુક્કર જંગલમાં રહેતું નથી જીરાફ જંગલમાં રહે છે એટલે દુક્કરના ફરતે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો દીપડામાં કેટલા અક્ષર આપેલા છે 3 એટલે આપણે લખીશું 3 કે આ વાઘ 2 સિંહ 2 ડુક્કરનો લખો તો લખી નાખજો 1 2 3 કેમ ક ને ક જોડેલો છે લખો તો એ નહીં કંઈ વાંધો નહીં ને નહીં લખો તો એ વાંધો નહીં ત્રીજામાં આ છેલ્લે જીરાફમાં 3 અક્ષર આની જગ્યાએ તમે 0 મૂકશો તો એ વાંધો નહીં સમજાય છે ચાલો બોલો જોઈએ લીમડો કેળ પીપળો આંબો વડ કયો અક્ષર કુટુંબનો નથી બોલો જોઈએ લીમડો વૃક્ષ છે પીપળો આંબો વડ આ કેળ નહીં આવે ચાલો લીમડામાં કેટલા અક્ષર છે 3 કેળમાં 2 પીપળામાં 3 આંબામાં 2 અને વડમાં પણ 2 અક્ષર થઈ ગયા 3 2 3 2 2 ટીવી મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર ઇસ્ત્રી ચલો કયો અક્ષર કાઢી નાખવા જેવો છે કુટુંબમાં ન આવે એવો ટીવી મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર ઇસ્ત્રી આપણે કંઈ જોવો તો ટીવીમાં દેખાય મોબાઈલમાં દેખાય લેપટોપમાં દેખાય કમ્પ્યુટરમાં દેખાય ઇસ્ત્રીમાં કંઈ દેખાતું નથી ચલો ટીવીના અક્ષર કેટલા છે 2 મોબાઈલના 4 લેપટોપના 4 હવે બોલો જે કમ્પ્યુટરના કેટલા છે એક આ બે એક થશે 1 2 મ પ ને યુ 3 ભેગા થશે એટલે 1 2 3 4 ઇસ્ત્રીના 2 હવે આગળ જુઓ 4 નંબરમાં તુર્યું કોબીસ ફ્લાવર જામફળ દૂધી કયો શબ્દ આપણે કાઢીએ તુર્યું શાકભાજી છે કોબી શાકભાજી ફ્લાવર શાકભાજી જામફળ ફળ છે દૂધી પણ શાકભાજી ચાલો તુર્યુંના અક્ષર કેટલા છે 3 કોબીસના 3 ફ્લાવરના 4 જામફળના 4 દૂધીના 2
हमें लास्ट में जो पांचमो वाहन स्टीमर होड़ी हेलीकॉप्टर सब मरे अबे पानी में ना बता वाहन देखाई छे हेलीकॉप्टर आकाश में छे आकाश में हुए छे એટલે એનો ગોળ કરીશું ચલો વહાણમાં કેટલા અક્ષર છે 3 સ્ટીમર સનેટા જોડેલો છે 3 હોડીમાં 2 હેલિકોપ્ટર 1 2 3 પનેટા જોડેલો 4 5 અને છેલ્લે 5 સમજાય છે સ્વાધ્યાય પરિમાણ આપેલું છે દરેક કુટુંબમાં આવતા સાચા શબ્દો તપાસવા વર્ગને તાળીઓ પાડવા કહો તાળીની સંખ્યાના આધારે સાચા કે ખોટા જવાબ તારવી શકાશે આ પણ લાગતો નથી ચલો આગળ જુઓ કુટુંબના સભ્યો હોય તેવા શબ્દ લખો આ પણ સ્વાધ્યાય પરિમાણ આવે છે ઉદાહરણમાં આપેલું છે સાડા 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 શું આવે છે ઘંટ રિસેસ પરીક્ષા મસ્તી રજા મિત્ર હવે ખેતર સર શું આવતો હશે ખેતરમાં ટ્રેક્ટર હળ બિયારણ એટલે બી કૂવો પાવડો કોડાળી દાતરડું પાણી બળદ વાવણિયું ખેતર માટે ઘણું બધું આવે છે અત્યારે લખવાનો નથી સ્વાધ્યાય પરિમાણ હું તમને લખાવીશ પછી આમાં લખી નાખજો ગાય ગાયનું બચ્ચું વાસરડું ગાય શું ખાય ઘાસ ગાય ક્યાં રહે કોઢમાં એટલે વાછરડું કોઢ ઘાસ ખાણ એને નીરવામાં આવે કે નહીં દૂધ આપે દૂધને આપણે કેનમાં બવણીમાં ભરીએ એટલે કેન અથવા બરણી લખી શકો છો ગાયને પાણી પાઈ એટલે પાણી દોરડુંથી બાંધે એટલે દોરડું પછી ગૌમૂત્ર છાણ આવે કે નહીં એ રીતે ડૉક્ટરના કુટુંબના સભ્યો કયા છે બેડ ખુરશી પહેલાં આવે ટેબલ દવા ઇન્જેક્શન એની સાથે સિસ્ટર હોય સિસ્ટરને શું કહેવાય નર્સ પાટાપિંડી કરતા એટલે પાટો થર્મોમીટર સ્ટેટોસ્કોપ ઓપરેશન કરતા હોય થિયેટર હોય કે નહીં થિયેટર ચલો કુટુંબમાં આપણા કુટુંબમાં કોને કહેવાય કુટુંબ પહેલાં તો પપ્પા મમ્મી દાદા દાદી હોય કાકા કાકી ભાઈ બહેન ભત્રીજો ભત્રીજી અને પિતરાઈ કુટુંબ એટલે પપ્પાના કુટુંબનું લખવાનું હા મમ્મીના કુટુંબનું નહીં મમ્મી મારી પાસે નાના નાની મામા મામી માસી બધા આવી જાય સમજાય છે ચાલો ચાલો ગાય ગીટલું પાટીમાં મેં દરિયો દોર્યો વચ્ચે વચ્ચે ગીટલું પણ ગાવાનું આપે છે ત્યારે ગાવાનું નથી તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ ઉપર ઊભા રહો પગની આંગળી ઉપર હ ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત કરીએ શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો કે તેઓ કેવી રીતે સ અને શ અને સ બોલે છે એક આ કંઈ કરવાની જરૂર નહીં ફક્ત વાંચવાનું છે અને તમારે સાંભળવાનું છે લખવાનું નથી આ કાર્ય તમારે ઘરે કરવાનું કેટલી વાર પગની આંગળી પર ઊભો રહેવાય ને મોબાઈલમાં જોવાનું કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ સંધ્યા તાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો સરિતાએ સાંજે શીરો બનાવ્યો દોડતા સાબરના શિંગડા જાળીમાં ભરાયા શંકરલાલે સુડી વડે સોપારી કાપી સપનાને શમણું આવતા તે સફાળી જાગી ગઈ સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતા અંશુલ ઘરે પહોંચ્યો આ ફક્ત સમજવાનું છે લખવાનું નથી ચલો આગળ જોઈએ આ સ્વાધ્યાય પછીમાં આવી જાય છે
આપેલ જગ્યામાં શ કે સ લખવાનો છે શિક્ષક શબ્દ બોલશે ખાલી જગ્યામાં તમે આવા શબ્દો ઉમેરો આપણે આ સમજવાનું છે અત્યારે લખવાનું નથી સ્વાધ્યાય પોથીમાં આવી જાય છે ત્યારે લખી નાખવાનું સ્વાધ્યાય પોથીમાંથી જોઈને અહીં એક માત્ર ને થો આપેલ એટલે શેઠ આવશે શું આવશે શેઠ પછી અહીં લુ આપેલું છે એટલે શું લખીશું સસલું આ પછી હસવાઈ પછી ખાલી જગ્યા આશીષ ખાલી જગ્યા ગડી સગડી ખાલી જગ્યા પછી કાનો એક માત્ર આપેલો છે સોય અહીં શું આપેલું છે દીર્ઘાડો પછી ઉપર બિંદી સુંદર સંકોરું આકાશ અહીં ફક્ત કાનો છે એટલે સાબુદાણા અતિશય અત્યારે લખવા નથી સ્વાધ્યાયમાં લખાવીશ ત્યારે લખી નાખજો રી પછી ખાલી જગ્યા રિસેસ અદ્રશ્ય શીતળ શુક્રવાર અહીં શું આવશે ર પછી વતી સરસ્વતી શ્રીફળ અહીં દીર્ઘાડો છે એટલે આંસુ સ્મશાન આ હું તમને સ્વાધ્યાયપુરીમાં પુરાવીશ પછી તમારે લખવાનું રહેશે આગળની સૂચના જુઓ જૂઠમાં કામ કરો જૂઠમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈ પણ ચાર શબ્દો બોલો જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તે નોંધી સાચો બોલી બતાવે હવે આપણે આમાં શું કરવાનું છે એક પ્રવૃત્તિ આવે છે જૂઠમાં બેસીને કામ કરવાનું છે ઉપરના જે શબ્દો છે ને એમાંથી કોઈ પણ ચાર શબ્દ બોલવાના કોઈ પણ ચાર શબ્દ આકાશ સાબુદાણા શુક્રવાર કે સ્મશાન જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો હવે એકવાર આપણે સાચો ઉચ્ચાર કરવાનો એકવાર ખોટો બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તે નોંધી સાચો બોલી બતાવે આ કાર્ય આપણે ઘરે મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન સાથે કરવાનો મમ્મી એમ કહે સસલું આશીષ એમ બોલે ને આપણે નોંધી લેવાનું સગડી સગડી નહીં સગડી અદ્રશ્ય એમ બોલે તો આપણે નોંધી લેવાનું સમજાય છે આ કાર્ય ફક્ત ઘરે બેસીને તમારે આમાંથી શબ્દ પૂછી લેવાના કોણ કેવું બોલે છે એ લખવાનું નથી ફક્ત સમજવાનું છે ત્યાર પછી સામે જુઓ સામે શું આપેલું છે આ પણ સ્વાધ્યાય પોથીમાં આવે છે જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તે શોધો ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો અહીં જે પહેલાં આપેલું છે એમાં તમને કંઈ ભૂલ દેખાય છે આપણે આ સગડી કરેલું છે એમાં સસલાનો સ લખીએ તો બંને સાચા છે શબ્દ આ શબ્દ પણ સાચો છે આ શબ્દ પણ સાચો છે અહીં પ્રકાશ લખેલું છે પ્રકાશની અંદર આ સ ખોટો છે એટલે શું આવશે શરણાઈનો સ અહીં શું ભૂલ છે શનિવાર લખેલો એમાં શું ભૂલ છે સસલાનો સ છે એમાં શું આવે શરણાઈનો સ આ તો એકદમ સહેલું છે તમે જાતે લખી નાખો એવું શાંતિમાં તમને ભૂલ દેખાય છે અહીં ભૂલ છે અહીં શું આવશે શરણાઈ ન સૃષ્ટિમાં ભૂલ દેખાય છે હા શું આવશે સસલા ન સૃષ્ટિ અહીં કંઈક ભૂલ દેખાય તમને અહીં છેલ્લે ભૂલ દેખાય છે સરસ સસલા ન આશીર્વાદમાં કંઈ ભૂલ દેખાય છે અહીં ભૂલ છે શું આવશે શરણાઈ ન સ
સૈનિક માં ભૂલ દેખાય છે સ બદલાઈ ગયો છે ને કેવી રીતે આવશે સસલાનો સકને ઓગસ્ટ માં ભૂલ દેખાય છે છેલ્લે ભૂલ છે ને હવે ને સુધારે કેવી રીતે લખાય આ રીતે સસલાનો સ કરીને સમજાય છે હવે આપણે આવતા ટાસ્કની અંદર જોઈશું ત્યાં સુધી તમારે આગળ જે ચાલી ગયું છે ને વિદ્યાર્થી મિત્રો એ ફરી રિપીટ કરી દેવા નોટમાં જે લખવાનું છે નોટમાં લખી નાખવાનું સમજાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો